કેશોદમાં આરોગ્ય કચેરીના સ્ટોર રૂમમાં લેપટોપ સહિત 55,600 ની કિંમતની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ધોરણસર તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાછળ આવેલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની કચેરીના સ્ટોર રૂમના દરવાજા તોડી લેપટોપ નંગ 2, જાહેરાત માટેની આઈસ ટેન્ડી નંગ 20, સીલિંગ ફેન નંગ 2, પાણીના કુલરની ચોરી થઈ હતી. કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ ગોહિલ, પીએસઆઈ મહેતા, એએસઆઈ કોડિયાતર, સ્ટાફમાં રણજીતભાઈ ડાંગર, સંજયસિંહ ઝાલા, રોહિતભાઈ ભંભણા, સુરેશભાઈ ભંભણા, પ્રતિપ સિંહ કેશોદા, રવિભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા સહિતનાઓએ બાતમીના આધારે એમએમ પેટ્રોલ પંપ પાછળ ભંગારના ડેલામાં ચોરીનો માલ વેચવા આવેલ બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે એરપોર્ટ રોડ, ગેસ લોક ગોડાઉન, પાણીના ટાંકાની બાજુમાં રહેતા ભરત ધનજીભાઈ પરમાર અને પાતાળકુવા નજીક રહેતા કાળુ વિનુભાઈ બારિયા પાસેથી 55,600 નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.